હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન સ્વાગત છે એક છે એનો વિભાગ બી એટલે કે આપણે પદ્ય વિભાગની ચર્ચા કરીશું અગાઉના વિડીયોમાં આપણે ગધ્ય વિભાગની ચર્ચા કરી હતી આ વિડીયોમાં પદ્ય વિભાગ અને પછીના વિભાગમાં વ્યાકરણ અને લેખન વિભાગ તો જોઈએ વિભાગ બી એ પેલા મિત્રો વિડીયોને અંત તક સુધી આવનારીઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે અને બીજું એ છે કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી ધોરણ દસની નોટિફિકેશન તમને મળી શકે તો શું કહે છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એક બાજુ પદ્યની કૃતિનું નામ છે બીજુ બાજુ એમના કરતા એટલે કે એમના લેખકનું નામ છે બરાબર તો કઈ કૃતિ કોણે લખી છે એ આપણે કહેવાનું છે છે નામ શિકારીને આપને જોઈને જ ખ્યાલ આવી જશે બોલીએ ના કાંઈ હું એવું ગુજરાતી અને દીકરી તો મિત્રો શિકારીને લખનાર કોણ છે કવિ કલાપી સુરસિંહજી સિંહજી તખ્તસિંહજી ગોહિલ સુરતાની વાડીનો મીઠો મોરલો બરાબર તો કવિ કલાપી બોલિયે ના કંઈ કોણ છે રાજેન્દ્ર શાહ હું એવો ગુજરાતી વિનોદ જોશી અને દીકરી છે તો અશોક ચાવડા બે દિલ જેનું નામ છે બે દિલ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો વાંચ કાચ મન નિશ્ચલ રાખે એટલે શું તો મિત્રો આપણે પહેલું કાવ્ય વૈષ્ણવજન્મા જોયું હતું કે વાંચ કાચ મન નિશ્ચલ રાખે એટલે જે વૈષ્ણવજન છે તે પોતાના વાણી ચારિત્ર્ય તેમજ મન નિર્મળ એટલે કે પવિત્ર રાખે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર આ ગાલા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન અમને ક્યાંયથી મળતું નથી સર હજી વિજ્ઞાન વિષયમાં અમને કશું આવડતું નથી અમને વિજ્ઞાનનું વાંચવું ક્યાંથી આઈએમપી ક્યાંથી આ બધી વસ્તુ તમારી જે માંગ છે એનું સોલ્યુશન આપણે આ જોઈએ તો મિત્રો એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે એપ્લિકેશન પહેલા ડાઉનલોડ કરી લ્યો ન ખ્યાલ આવે તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો ઇન્સ્ટોલ થઈ જાય પચાસ હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આ એપ્લિકેશનનો લાભ લીધો છે સ્ટાન્ડર્ડ ટેનમાં જાઓ તો ત્યાં વિજ્ઞાનની રિવિઝન બેચ પણ છે તેમજ ચેપ્ટર ચેપ્ટરવાઇઝ મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે સ્ટડી મટિરિયલ છે વિજ્ઞાન એસેસનું ગાલા એસેમેન્ટનું તમામ વિષયનું બધા જ પેપરનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ છે કારણ કે એ જ વધારે બોર્ડમાં એમાંથી જ પૂછાતું હોય છે બારમાનું પણ કોમર્સ કે આર્ટ્સ હોય તો એમનું પણ સ્ટડી મટીરિયલ છે અને ધોરણ નવ અગિયાર માટે વાર્ષિક પરીક્ષાનું બરાબર વીસ કરતાં પણ વધુ પ્રશ્નપત્રનું

ત્યાર પછી નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો માતા પિતાના જીવનમાં દીકરી કેટલી વ્યાપ્ત છે તે ઉદાહરણ સહિત લખો તો માતા પિતાના જીવનમાં દીકરી ઘણી વ્યાપ્ત છે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડકમાં જીવે છે એની સમજદારી આસમાન સુધી વિસ્તરેલી છે જે હાથથી પીતા એના માથે વહાલ કરતા એ હાથ હવે સહારો બને છે શરણાઈના સૂર સંભળાતા સગા સંબંધીની ભીડમાં દીકરી યાદ આવતા આંખો ભીની થઈ જાય છે બીજું મિત્રો હજી તમને ગુજરાતીમાં ડાઉટ છે ધોરણ દસનું નું વિજ્ઞાનમાં ડાઉટ છે કે ગણિતમાં ડાઉટ છે કે ઇંગ્લિશ જોઈએ કે કોઈ પણ વિષય હોય તો તમે ચેનલના પ્લે લિસ્ટમાં હજી નહીં ગયા હોય ચેનલના પ્લે લિસ્ટમાં જતા રહો અથવા તો શાળા મિત્ર નામની ગુજરાતી એપ્લિકેશનમાં જતા રહેશો તો ત્યાં તમને ધોરણ દસના તમામ વિષયના મોટા ભાગના વિષયના વિડીયો ત્યાંથી પ્રાપ્ત થઈ જશે એવું નહીં કે ખાલી ધોરણ દસ ધોરણ ત્રણથી બાર સુધીના મોટા ભાગના વિષયના વિડીયો મળશે જેમાં તમે શિક્ષકને લાઈવ જોઈ શકશો અને સમજી શકશો તમને જે ટોપિકમાં ડાઉટ છે એ તમે અહીંયા સોલ્વ કરી શકશો અને ગાલા અસાઇનમેન્ટના બધા વિડીયો પ્લેલિસ્ટમાં મૂકેલા છે પણ જનરલી સેક્શન એ વિભાગના મૂકેલા હોય છે બરાબર કોઈ બી વિભાગ કોઈ સી વિભાગ અને લેખન વિભાગ છે તો એની તમને એપ્લિકેશનમાં પીડીએફમાંથી જ મળી જશે ઓકે ચાલો માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં કવિએ બાળકૃષ્ણના જીવનના કયા કયા પ્રતીકોનો વિનિયોગ કર્યો છે તો માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં કવિએ બાળકૃષ્ણના જીવનના વિવિધ પ્રતિકોનો વિનિયોગ કર્યો છે વાંસળીના પ્રતીક દ્વારા કૃષ્ણ અને સૂર વચ્ચેના અવિના સંબંધને સ્કૂટ કર્યો છે કવિએ યમુનાના જળને યાદ કર્યા છે કૃષ્ણના મોરપીછને યાદ કર્યું છે મોરપીછ ઉડતું આવે તો એના સુવાળા રંગને સાચવવાની વાત કરી છે શિકારીને કાવ્યમાં કવિએ રજૂ કરેલ પક્ષી પ્રેમ તમારા શબ્દોમાં ટૂંકમાં લખો તો શિકારીને કાવ્યમાં કવિ પક્ષી પ્રેમ રજૂ કરતા કહે છે કે પક્ષીને પામવા તેના પર તીર ચલાવવાનું નથી પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે પક્ષી તેના પ્રભુ સાથે વ્યક્તિના હૈયામાં વાસ કરશે એના અથવામાં છે આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી કાવ્યની આ પંક્તિઓનો માત્ર ભાવાર્થ તમારે સ્પષ્ટ કરવાનો છે તો મિત્રો સોનેટની આ છેલ્લી બે પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્ય નાયકના મનોભાવને સરસ તેમજ માર્મિક વળાંક આપ્યો છે વતનની યાદમાં તડપતા કવિ એટલે કે કાવ્ય નાયકને વતન છોડવું ગમતું નથી તેમ છતાં મજબૂરીથી છોડે છે ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે ત્યાં બે હાથ ઊંચા કરી બા તેમને જતાં અટકાવતી દેખાય છે કવિને થાય છે કે મારી ભ્રમણા તો નથી એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ રિસાળ બાળક હોય ને મા બે હાથ ઊંચા કરી બોલાવતી ન હોય બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું હતું પંક્તિના આ અંતિમ શબ્દો કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિના છે ત્યાર પછી નીચેના પ્રશ્નોના આઠ દસ ઉત્તર લખો એટલે કે ચાર ચાર ગુણના બે પ્રશ્નો છે જેમાં પહેલું નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે સર સરમાથી તૈયારી કરવી તો મિત્રો હું તો એમ જ કહું છું કે ગાલા અસાઈનમેન્ટ એ બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ છે બરોબર તો તમારે બીજી ક્યાંય જવાની જરૂર નથી અને એનું પણ આપણે સંપૂર્ણ બધા જ વિષયના બધા જ પેપરનું સોલ્યુશનની પીડીએફ પણ આપી દીધેલી છે નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાનું દુઃખ દર્દ દૂર કરે છે પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે અર્થાત તે સૌનો આદર કરે છે તે કોઈની નિંદા કરતો નથી તેના મન વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે તેને ઈચ્છા કામનાનો ત્યાગ કર્યો હોય છે તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે તેનું હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય હોય છે છે તે નિર્લોભી નિષ્કપટી અને નિર્મળ તેણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે બીજું છે કવિને ગુજરાતી હોવાનું ગૌરવ કઈ કઈ બાબતોમાં અનુભવાય છે તો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ બાબતોમાં અનુભવે છે જેમાં ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે એનો દેહ અરવલીનો છે એના શ્વાસમાં રત્ના કરના ધબકારા સંભળાય છે આ જ ભૂમિ પર નવરાત્રીનો ગર્ભદીપ ઝળહળે છે આજ ભૂમિ શત્રુજય પર્વતના શિખરથી શોભે છે અહીં જ સૂર્યમંદિરના ગુંજારો સંભળાય છે અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે આ ભૂમિ પર જ દુહા છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે મીરા કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયા છે આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે એમાં ગાંધીજીએ ધારણ કરેલી સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી ગાંધીજીના મૌન અને સરદારની એક હાકનો જબરો પ્રભાવ હતો આ સંતોની અને શુરવીરની ભૂમિ છે જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે એ ભૂમિના પોતે સંતાન છે એનું કવિ ગૌરવ અનુભવે છે એના અથવામાં મિત્રો સવાલ છે બોલીએ ના કાંઈ કાવ્ય માંથી આપણને સો જીવન બોધ મળે છે તો બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને જીવન બોધ આપતા કહે છે કે જીવનમાં કે સંઘર્ષ તો આવવાના જ જ એમને માણસે એકલા સહન કરવા કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસની વ્યથા જાણવામાં જ રસ હોય છે એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી નિર્જન માર્ગ હોય કે સુની સીમ હોય પણ માણસે તો પોતાનું ગાન ગાતા ચાલવાનું છે ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોત પોતાની ધૂનમાં હોય છે તારા મઢી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય અર્થાત ગમે તેવી પરિસ્થિતિ હોય માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે હૈયામાં દુઃખનો ગમે તેટલો અગ્નિ તો હોય પણ બહારથી તો શીતળતા રાખવાની જ હોય છે તો આ રીતે મિત્રો વિભાગ બીનું સોલ્યુશન જોયું નેક્સ્ટ વિડીયોમાં વિભાગ સીની ચર્ચા કરીશું આ ઉપરાંત મિત્રો વોટ્સએપ ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાં જોઈન્ટ થઈ જવું અથવા નંબર ઉપર માત્ર વોટ્સએપ મેસેજ જ કરવો એટલે તમને લિંક બધું મળી જશે બરોબર એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરી શકો છો અને આ ચેનલ તમને ધોરણ બાર સુધી ઉપયોગી સાબિત થાય છે એટલે વધુને વધુ વિદ્યાર્થીને જાણ કરો તો એમને લાભ મળી શકે તો તમામને आवनारी बोर्ड एग्जाम मते ऑल द बेस्ट असतो जय हिंद जय जाही भारत